તો મિત્રો તમે જે ડેમોમાં ટેમ્પલેટ એટેચ જોઈ મિત્રો એ રીતનું તમે ટેમ્પલેટ એટેચ તમારા ફોટાનું કે મિત્રો તમારા ફ્રેન્ડના ફોટાનું કે મિત્રો તમે કોઈ પણ ફોટાનો સ્ટેટસ બનાવવા માંગતા હોય તો મિત્રો તમારે એના માટે ઓલ લાઇટ મોશન એપની જરૂર પડશે. અને મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો અને મિત્રો ચેનલ નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મિત્રો હું તમને સ્ટેટસ બનાવતા શીખવાડી દઉં. તો આપણે સૌથી પહેલાં તમારી જે ઓલ લાઇટ મોશન એપ્લિકેશન છે એમાં તમારે જેમ કે આ રીતના તમારા બીટમાર્ક ટેમ્પલેટ પ્રોજેક્ટ છે એ તમારે એડ કરી લેવાનો છે તમારી ઓલાઇટ મોશનમાં. જેમ કે આ બીટમાં પ્રોજેક્ટ છે એની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો મિત્રો તમારે એડ કરી પછી તમારે ઓપન કરવાનું છે બીટમાં પ્રોજેક્ટ. તો મિત્રો તમે બીટમાં પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમારું આ રીતના પેજ આવશે. તો મિત્રો તમારે સૌથી પહેલાં તમે જે ફોટાનું સ્ટેટસ એડિટિંગ કરવા માગો છો એ ફોટો તમારે એડ કરવાનો છે. જેમ કે આપણે પ્લસમાં જઈ અહીંથી મીડિયામાં જવાનું છે મિત્રો. તો મિત્રો તમે જે ફોટાનું સ્ટેટસ બનાવવા માગો છો એ ફોટો તમારે એડ કરવાનો રહેશે. તો મિત્રો હું પ્લસમાં જઈ મીડિયામાં જઈ અને ફોટો એડ કરી લઉં છું. તમારે પણ ફોટો એડ કરી લેવાનો છે. તો મિત્રો તમારે આ રીતના ફોટો એડ કરી હવે તમારો ફોટો છે એને આપણે ફિલ સ્ક્રીન કરવાનો છે. ફિલ સ્ક્રીન કરવા માટે ફોટા પર ક્લિક કરવાની છે. ત્રણ ટપકા દેખાય છે ઉપરની સાઈડ, ત્યાં ક્લિક કરી જેમ કે આ ત્રણ ટપકા પર નહીંથી આપણે ફિલ સ્ક્રીન કમ્પેશન એરિયા. તો મિત્રો તમારે આ રીતના ફિલ સ્ક્રીન કરી હવે તમારે જેમ કે આ તમારો ફોટો છે એને આપણે સોંગ પ્રમાણે ખેંચવાનો છે. એના માટે ફોટા પર ક્લિક કરી પાછળની સાઈડ આપણે ખેંચવાનું છે. પૂરેપૂરું 26 સેકન્ડ સુધીને અટકી જતા આવો ઓપ્શન જોવા મળે તો આપણે ક્લિક કરી હવે તમારે સ્ટાર્ટમાં આવી જેમ કે મોટું ટ્રાન્ઝેક્શનમાં જઈ અને મિત્રો તમારો ફોટો છે થોડું આ રીતના વચ્ચોવચ્ચ રાખી દેવાનો છે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આ રીતના ફોટો રાખી હવે તમારે જેમ કે તમારો ફોટો છે એમાં તમારે ઇફેક્ટ એડ કરવાનો છે. એના માટે તમારે *1 લખેલું છે તો આપણે એની પર ક્લિક કરવાનું છે. મિત્રો તમારે એની પર ક્લિક કરી ઇફેક્ટમાં જઈ ત્રણ ટપકા દેખાય છે ત્યાં ક્લિક કરી અહીંથી આપણે કોપી ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. ને અહીંથી તમારે ફોટા પર ક્લિક કરી ને અહીંથી તમારે ઇફેક્ટમાં જઈ અહીંથી ત્રણ ટપકા દેખાય છે ત્યાં ક્લિક કરીને પેસ્ટ કરી દેવાનું છે. એટલે તમારે જેમ કે આ ફોટામાં ઇફેક્ટ તમારે એડ થઈ જશે. ને હવે તમારે *1 છે એને ડિલીટ કરવું તો ડિલીટ કરી શકો છો. જેમ કે *1 ઉપર ક્લિક કરી ને અહીંથી આપણે ડિલીટ ઉપર ક્લિક કરી દેવાનું છે. તો મિત્રો હવે તમારે અહીંથી પૂરું કટ કરી મિત્રો ત્યાર પછી તમારે ઇફેક્ટ પ્રોજેક્ટ છે સેક ઇફેક્ટ પ્રોજેક્ટ એ તમારે પ્રોજેક્ટ ઓપન કરવાનું છે. અને પછી તમારે ડાયરેક્ટ અહીં ક્લિક કરી અહીંથી તમારે સિલેક્ટ ઓલ લેયર ઉપર ક્લિક કરવાનું છે. અને પછી તમારે ડાયરેક્ટ અહીં ક્લિક કરી અહીંથી તમારે કોપી લેયર 54 તો આપણે એની પર ક્લિક કરી બીટમાં પ્રોજેક્ટ ઓપન કરવાનું છે. અને પછી તમારે જેમ કે આ પહેલા નંબરની લાલ લીટી છે ત્યાં તમારે આવી જવાનું છે. જેમ કે તમે 13 ઉપર ક્લિક કરશો મિત્રો આ છે તો મિત્રો તમે ત્યાં આવી જશો. અને પછી તમારે અહીં ક્લિક કરી અહીંથી તમારે પેસ્ટ 54 લેયર તો એની પર ક્લિક કરશો એટલે તમારો ઇફેક્ટ છે એ તમારે આ રીતના એડ થઈ જશે. જોઈ લો. તો હવે મિત્રો તમારે જેમ કે અહીંથી પૂરું કટ કરી મિત્રો તમારે ઓલ મટીરિયલ પ્રોજેક્ટ છે એ તમારે એડ કરી અને પછી ઓપન કરવા છે. મિત્રો પહેલાં તમારે બીટમાર્કને ત્રણે ત્રણ પ્રોજેક્ટ છે એ તમારે એડ કરી દેવાના છે. અને પછી તમારે ઓપન કરી હવે તમારે ડાયરેક્ટ અહીં ક્લિક કરવાનું છે. અહીં ક્લિક કરી નહીંથી સિલેક્ટ ઓલ લેયર ઉપર ક્લિક કરવાનું છે. હવે અહીં ક્લિક કરી નહીંથી તમારે કોપી લેયર 3 ઉપર ક્લિક કરી દેવાનું છે. અને આવી જવાનું છે આપણે બીટમાં પ્રોજેક્ટમાં આવી અને ત્યાર પછી તમારે જેમ કે અહીં ક્લિક કરવાનું છે અને અહીંથી આપણે પેસ્ટ લેયર 3 ઉપર ક્લિક કરી દેવાનું છે. એટલે મિત્રો તમારું સ્ટેટસ રેડી થઈ જશે. અને મિત્રો તમારે જેમ કે મટીરિયલ છે તમારે સોંગ પ્રમાણે ખેંચી લેવાનું છે. જેમ કે સોંગની એન્ડમાં જવાનું છે. અને પછી તમારે જેમ કે તમારે આ જેમ કે મટીરિયલ છે એની પર ક્લિક કરી અને આ ઓપ્શનથી ખેંચી લેવાનું છે. તો જોઈ લો મિત્રો તમારે આ રીતના મટીરિયલ ખેંચી આપણું સ્ટેટસ બની જાય એટલે અહીં ક્લિક કરી અહીંથી આપણે એક્સપોર્ટ કરી દેવાનું છે. તો તમારું સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો. તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મિત્રો હવે આપણે બીજા વિડીયો મળીએ.